ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ ચોથું વિષય ગણિત છે, આપણે રિવિઝન વિડીયો છે. મેં અગાઉ તમને 8-9 ના મૂક્યો હતો, હવે આખા 10-11 નો વિડીયો જોવાનો છે બાળકો. તો 8-9 નો મૂક્યો, હવે 10-11માં છે પેટર્નની રમત. તો મેં તમને પેટર્નની રમત સમજાવી હતી. ધારો કે બે એરા હોય, બે પછી બે એરા હોય, એની બે ત્રિકોણ દોર્યા હોય, ત્રણ આવે, ચાર આવે, પાંચ આવે, એવી રીતે અલગ અલગ પેટર્ન દોરવાનું છે. ગોળ વર્તુળ હોય એમાં જમણી બાજુ, પછી એની બાજુ, એની બાજુ, એની બાજુમાં રંગ કરવાનો છે. પછી તમને રાઉન્ડ દોર્યો એટલે એ બી સી હોય, પછી એ બી સી, પછી ડી ઈ એફ, જી એચ આઈ, જે કે એલ, એમ એન ઓ, પી ક્યુ આર, એવી રીતે. પછી 28 લખી આવે, પછી પાછળથી ઝેડ, ઉતરતા ક્રમમાં જાણવું છે. 27 તો વાય, 26 તો એક્સ, એવી રીતે તમારે જાણવું છે. પછી તમારે 100-100ની ગણતરી હોય, 864, 764, 664, એવી રીતે. બરાબર બાળકો, એ આ તમારી પેટર્ન કહેવાય. એવી જ રીતે તમને મેં તમને એમ પૂછ્યું હોય કે એક ચોખંડું દોરેલું હોય, છાપામાં પણ આવતું હોય છે, કે કોઈ પણ બે અંક બે વાર ન આવવો જોઈએ. ધારો કે 1, 2, 3 છે, તો એની ચોખંડા દોર્યા હોય, એમાં 3 ઉપર, 3 આડા, તો એવી રીતે સરવાળો પણ કેટલો થતો હોય, અથવા 1, 2, 3, પછી 1 ની નીચે 3, 2 ની નીચે 1, 3 ની નીચે 2, પછી છેલ્લા ખાનામાં 2, 3, 1, 3, 4, 5, 3, 4, 5, 6 સરવાળો થવો જોઈએ. જો આમ 6 થાય, પણ એવું નથી, 1, 2, 3 ને 1 ની 1 અંક વારંવાર આવવો જોઈએ, ને 1 જ ખાનામાં 1 જ અંક આવવો જોઈએ. એ રીતે એ બી સી ડી હોય. બરાબર, હું તમને 1 થી 9 અંક ભરતા શીખવાડું બાળકો. જો 1 થી 9 અંક કરવાના છે, 3 લેવાના છે, 3 ખાના લેવાના છે, કુલ સરવાળો 15 થવો જોઈએ. કેટલો થવો જોઈએ બાળકો? ઓલો સાદો હતો 1, 2, 3નો, એમાં કાંઈ સરવાળો નહોતો. પણ આ તમને હું મેં 1 થી 9 અંક લેવાના છે, ભરવાના છે, તે લીટી અંક સરવાળો 15 થાય, તો પહેલા ખાનામાં 5, 3, 7, બીજા ખાનામાં 9, 4, 2, અને છેલ્લા ખાનામાં 1, 8, 6. શું પહેલા ખાનામાં 5, 3, 7, બીજા ખાનામાં 9, 4, 2, ત્રીજા ખાનામાં 1, 8, 6? તો જો બધાનો સરસ, 7, 7 ને 1 8, 8 ને 4 12, બાર પછી 6 ને 4 10, 10 ને 5 15, ત્રાસો નથી જોવાનો સીધો. 9 ને 1 10, 10 ને 5 15, 8 ને 4 12, 12 3 15, 7 6 ને 2 8, 8 ને 7 15, ત્રાસો આપણે જોવાનો નથી, ત્રાસો નથી કીધો, એક સીધી લીટીમાં. બરાબર, એ રીતે 1 થી 6નો ઉપયોગ કરી જાદુઈ ત્રિકોણ બનાવવાનું છે. સરવાળો 10 થવો જોઈએ. જો પહેલો 1 ત્રિકોણ, એની નીચે 2 આવશે, એની નીચે 3 ત્રિકોણ આવશે. પહેલાં 1માં 1, બીજા 2માં 6, 4, અને ત્રીજામાં છેલ્લે નીચે 3, 2, 5. તો કુલ 10 સરવાળો થવો જોઈએ. 6 ને 3 9, 9 ને 1 10, 5 ને 4 9, 9 ને 1 10, 5 3 ને 2 5, 5 ને 5 10. તો એવી જ રીતે તમારે આ ચાદી ગણતરી છે બાળકો. પછી તમને ખાના દોરેલા હોય, ઉપર 1 ખાન, નીચે 2 ખાના, નીચે 3 ખાના, તો તમારે નીચેના ખાનામાં 10, 20, 30, ત્રણેય ખાનામાં 10, 20, 30, 10 ને 20, 30, બીજા ખાનામાં 30, અને 20 ને 30, 50, વચ્ચેના 2 ખાનામાં 30, 50 લખ્યા. હવે 30 ને 50, તો કે 80. બરાબર, તો એવી રીતે તમારે આવી રીતે કરવાનું છે. આ પેટર્ન છે. શું છે બાળકો? પેટર્ન છે. ચાલો, એવી જ રીતે બાજુમાં છે, ઉપર 1 ખાન, નીચે 2, નીચે 3, નીચે 4, અને છેલ્લે નીચે 5. તો છેલ્લે નીચે 5માં 1, 2, 3, 4, 5, 1, 1 ને 2, 3, 2 ને 3, 5, 3 ને 4, 7, અને 5, 4 ને 5, 9. પછી પાછું બીજા ખાનામાં એ 2નો સરવાળો, 3 ને 5, 8, 5 ને 7, 12, 7 ને 9, 16.
ત્રીજા ખાનાનો સરવાળો કર 8 ને 12 20, 12 ને 16 28. હવે પાછી ચોથાનો 20 ને 28 48. તો સૌથી પહેલાં ખાનામાં 48. એવી જ રીતે 1 રાઉન્ડ 2 રાઉન્ડ 3 રાઉન્ડ 4 રાઉન્ડ. તો 5 5 10 15 20. તો 5 ને 10 15, 10 ને 15 25, 15 ને 20 35. પછી બીજા રાઉન્ડનો 15 ને 25 40, 25 ને 35 60, 2 ના 40 ને 60 100. તો સૌથી મોટા ખાનામાં 100. એવી રીતે પેટર્ન બનાવતા શીખવાની છે. પછી તમને ખાના આપ્યા હોય 11 12 13 14 15 16, બરાબર બાળકો? તો એવી જ રીતે તમારે 11 જો પહેલાં 11 12 13 14 15 16 સડિંગ લખવાના છે. 3 ને 3 6, 6 ખાના દોરી. પછી 11 ને 16 27, 12 ને 15 27, અને 13 ને 14 27, બરાબર બાળકો? એવી રીતે તમારે પેટર્ન બનાવવાની છે. 5 અંક આપ્યા હોય, જો ધારો કે 5 1 + 2 + 3 + 4 + 5, તો 15, 2 + 3 + 4 + 5 + 6 = 20, 3 + 4 + 5 + 6 + 7 + 25. એટલે 5 5ની ગણતરી કરો. 5 5ની તે 15 20 25 30 35, છેલ્લે જવાબ એવું આવે. પણ તમારે ઉપર 1 2 3 4 5, પછી 2 3 4 5 6, 3 4 5 6 7, 4 5 6 7 8 એનો 30 સરવાળો, અને 5 6 7 8 9નો 35 સરવાળો થાય છે. આ બધી આવી રીતે પેટર્ન તમારે વ્યવસ્થિત તમારે પૂછાય છે. તો મેં તમને આ માહિતી પેટર્ન વિશે આપી બાળકો. પેટર્નને કેવી રીતે આગળ વધારવી એ તમને આવડવું જોઈએ, બરાબર? હવે તમને 11મું ચેપ્ટર ઘડિયા અને ભાગાકાર. તો ઘડિયા અને ભાગાકાર વિશે હું તમને સમજાવીશ. આ વિડીયો વારંવાર બાળકો જોતા રહેજો, જેથી તમને પરીક્ષામાં સમજાય અને આવડે. વિદ્યાર્થી મિત્રો, 11મું ચેપ્ટર છે ઘડિયા અને ભાગાકાર. એમાં ઘડિયા અને ભાગાકાર એટલે ગુણાકાર અને ભાગાકાર બે આવી ગયા, બરાબર? ઘડિયાના આધાર, ઘડિયા અને ભાગાકાર એટલે ગુણાકાર અને ભાગાકાર. પહેલાં ગુણાકાર, ગુણાકાર વિશે એટલે ગુણક અને ગુણનફળ. ગુણ્યા, ગુણન અને ગુણનફળ કોને કહેવાય બાળકો, તમને સમજણ છે? ધારો કે મેં તમને 83 × 2 કર્યા હોય તો 83 × એને 2 વડે ગુણવાના છે. 83 × 2 × 2 ગુણક, અને જે જવાબ 166 આવ્યો એ ગુણનફળ. શું? 83 × 2 = 166. 166 જવાબ છે. 83 × 2 ગુણક અને ગુણનફળ, બરાબર? આ તમને ગુણ્યા, ગુણક અને ગુણનફળ વિશે સમજણ પડી બાળકો. તો તમને ઘડિયાના આધારે જો ધારો કે 5 અને 7ના ઘડિયાથી 12નો ઘડિયો બનાવો એમ કે, તો 1 5 5 2 5 10 3 5 15 4 5 20, 5નો ઘડિયો થયો. 5 1 5 5 2 10 5 3 15 5 6 20, એવી રીતે 7 7 1 7 7 2 14 7 3 21 7 6 28. હવે એ 5 1 5 ને 7 1 7 કરો તો 5 ને 7 12 થયું. 5 2 10 અને 7 2 14 14 ને 10 24, એટલે 12નો ઘડિયો થયો. 12 2 24, એ રીતે તમારે ઘડિયો બનાવવાના આવશે. 6 ને 8ના ઘડિયાથી 14નો ઘડિયો બને બાળકો. 6 1 6 6 2 12 6 3 18 6 6 24, 8 1 8 8 2 16 3 24. તો 6 1 6 અને 8 1 8, 6 ને 8 14 થયું. 6 2 12 અને 8 2 16, 12 ને 16 ભેગા કરો તો 28, તો 14 2 28, એ જે 9 4 2 2ના અને 5ના ઘડિયાથી 7નો ઘડિયો બને, 4 અને 3ના ઘડિયાથી 7નો ઘડિયો બને. એ રીતે તમારે કરવાનું છે. આ તમને ઘડિયાનું શીખવાડી, બરાબર બાળકો? અલગ અલગ રીતે બધા ઘડિયાની રીતે આવશે. ગુણાકાર તો તમને આવડશે જ બાળકો. 1 અંકના 2 અંકના મેં સમજાવી દીધા છે. તમારે 2 અંકના હોય, ઉપર 2 અંક હોય, નીચે 2 અંક હોય, એટલે હંમેશા પહેલાં 0 મૂકાય બાળકો. શું મૂકવાનો? 0 મૂકવાનો, બરાબર? ગુણાકારની બાજુમાંથી એકમને ગુણાકાર કરવાનો છે. નીચે આવો ત્યારે એકમમાંથી એકમમાં કરવાનો, બરાબર? આ તમારા ગુણાકારનું
ચેપ્ટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમને ઘડિયા અને ભાગાકાર એ બાબતે થોડું માહિતી સમજાય. હવે ગુણાકાર સમજાવશું અને ગુણ્ય, ગુણક અને ગુણનફળ. સાત નંબર સાત છ બેતાલીસ, પછી ફરી ચાર, સાત ચોવી થઈ અઠ્યાવીસ ને ચાર બત્રીસ. આ ગુણ્ય, આ ગુણક અને આ ગુણનફળ જે જવાબ આવે એ ગુણનફળ. ચાર ત્રણ દુ છ, ત્રણ ચાર બાર, ના નંબર બરોબર ફરી એક, ત્રણ દુ છ ને સાત. હંમેશા બે અંક હોય એટલે પેલા ઝીરો મુકાય. ગુણાકારની બાજુનો અંક લેવાનો એકમને, ત્રણ છ બાર, બારનો વગર બધી ફરી એક, ત્રણ છ અઢાર ને ઓગણીસ. પૂરું અહીંયા આવે નથી ચાર, એક છ ચાર, એક છ છ ચાર, અને એનો સરવાળો છ બે આઠ નવ એક. ત્રણ અંક છે, નીચે બે અંક છે, નીચે બે અંક હોય એટલે પેલા ઝીરો જ મુકાય. આને નાને એક છ સાત, એક એક એક, એક ને ચાર, એક ચોક ચાર, પૂરું થઈ ગયું. અહીંયા નીચે આવો એટલે નીચે ચાર સાત અઠ્યાવીસ, બધી પડી બે, ચાર એકા ચાર, ચાર ને બે છ, ચોકે ચોકે સોળ, આઠ છ સાત તેર, બધી પડી એક, છ સાત આઠ, ચાર એક આઠ. હવે તમને અહીંયા ભાગાકાર છે, અંદર પહેલો અંક જોવાનો, બાર, બાર નાની હોય એટલે એક એક અંક વડે, અંદર મોટી હોય બાર નાની હોય એટલે એક અંક વડે ભાગલાડો. ત્રણ અંક ગણ્યો નવ સુધી નહીં, તો ત્રણ ના ગણ્યામાં નવથી વધવા જોઈએ નહીં. ત્રણ તેવી, ત્રણ તેવી નવ, નવ માંથી નવ જઈ ઝીરો પછી પહેલાં છ, ત્રણ ના ગણ્યામાં છ બી આવે તો ત્રણ દુ છ. ભાજ્ય અને ભાજ્ય કહેવાય, અને ભાજક કહેવાય, અને અને ભાગફળ, આ નીચે જે આવે એને શેષ કહેવાય. શું કહેવાય? શેષ. પણ એ ઝીરો છે, કડીમાં બે વધતા હોય, ત્રણ વધતા હોય. ચાલો, મેં શું કીધું, અંદરનું પેલો અંજાનું બાર, બાર નાની હોય એટલે એક અંક, એક અંક હોય છે એટલે કે પાંચ, ચારના ઘરે પાછળથી નહીં બોલો, પણ ચારના ઘરેમાં પાંચથી વધવા જોઈએ ને. ચાર એકા ચાર, ચાર દ્વાર વધી ગયા ને, ચાર એકા ચાર, પાંચમાંથી ચાર જાય એક ઉપરથી તૈયાર છ, ચારના ઘરિયામાં સોળ, ચોકે ચોકે સોળ, ત્રણના ઘરિયામાં નવ, ત્રણ તેરી નવ, ત્રણ તેરી નવ, નવ મધ્ય નવ જાય ઝીરો ઉપરથી તૈયાર ત્રણ, ત્રણના ઘરિયામાં ત્રણ, ત્રણ એકા ત્રણ, ઉપરથી તૈયાર છ, ત્રણના ઘરિયામાં છ, ત્રણ દુ છ, છ ના ઘરિયામાં સાત થી વધવાના જોઈએ, છ એકા છ, છ દુબાર વધી ગયો ને એટલે ઉપર શું બોલ્યા, છ એકા છ, જે ઘરિયામાં જે આવે એ ઉપર છ એકા છ, સાતમાંથી છ જાય એક, ઉપરથી તૈયાર નવ, છ ના ઘરિયામાં ઓગણીસ થી વધવાનું જોઈએ, છ છ તેરી અઢાર, છ છ છ વધી ગયા, છ તેરી અઢાર, નવમાંથી આઠ જાય તે એકમાંથી એક જાય ઝીરો, કોને ઉતારવાના આ હંમેશા જ્યાં બાદ કરી ને જીતા રહે, છ તેરી અઢાર. જો હવે તમને એમ થાય કે મને દાખલો સાચો છે કે ખોટો કે ખબર પડે, તો તમને હું શું કહું છું કે તારો મેળ કશું કરશો, આ એકસો તેત્રીસ ગુણ્યા છ, આ બેનો ગુણાકાર કરવાનો, છ તેરી અઢાર બધી કરી, છ તેરી અઢાર ને ઓગણીસ બધી કરી, છ ને ચાર, જવાબ આવી ગયો. આ બેનો ગુણાકાર કરો એટલે અંદર હોય એ આવી જાય, એ તમારો દાખલો સારો. અને તાળો મેળવો કહેવાય, શું કહેવાય બાળકો? તાળો મેળવો. ચાલો, ચૌદના ઘડિયામાં એટલો તેથી વધે, ચૌદ ચૌદ અઠ્યાવીસ, ચૌદ ત્રેવીસ, ચૌદ ચોક છપ્પન, ચૌદ પંચા સિત્તેર, ચૌદ પંચા સિત્તેર, હા જીરો, ચૌદ પંચ છ ચોર્યાસી, ચાલે. આ જુદી રીતે કરવાના છે, હું તમને સમજાવું છું કેવી રીતે કરવાના છે. નેવ ભાગ્યા છ, હવે તમને ઉદાહરણ, છ છ દસ સાહીઠ, એ રીતે છ દસ સાહીઠ,
જીરો ત્રણ. પછી છ દસ સાઈઠ તો છ પંચા ત્રીસ, છ પંચા દસ ને બાર પંદર, કેટલો જવાબ મળ્યો? આવી રીતે પણ સદેપોથી માહિત પાસે એવી રીતે પંચ્યાસી, પાંચ દસ પચાસ, પાંચ ના પાંચ, આઠ માંથી પાંચ ચાર ત્રણ, પાંચ ના ગણીએ પાંત્રીસ, પાંચ પાંચ દસ પચાસ, પંદર પચાસ, બે પછી 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 સત્તર પાંત્રીસ. જવાબ આવ્યો દસ ને સાત સત્તર. આ તમારે એક એક દાખલો દાખલ તમને સમજાવ્યો, આવડશે બાળકો? ચાલો એવી રીતે ગુણાકાર, ગુણનફળ, ગુણ્યા, ગુણક એવી રીતે તમને સમજાવ્યું. અહીંયા તમારું વિજય થાય છે. ચાલો બાય બાય.